એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. મેરિંગો સિમ્સ હોસ્પિટલે 100 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટની સિદ્ધિ મેળવી. અમદાવાદમાં તબીબી શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે સ્થપાયેલી મેરિંગો સિમ્સ હોસ્પિટલે 100 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટની સિદ્ધિ હાંસલ કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ આરોગ્ય સંભાળને આગળ વધારવા અને અંગ પ્રત્યારોપણ દ્વારા જીવન બચાવવા માટે હોસ્પિટલની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની તબીબી ટીમ વર્ષોથી અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સર્જિકલ તકનીકની સાથે વિકસિત થઈ શકે છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટના તબીબો શ્રેષ્ઠતા માટે પસંદગીની ટીમ તરીકે ઉભરી રહી છે. આ ટીમનું નેતૃત્વ ડૉક્ટર સિદ્ધાર્થ માવાણી, ડાયરેક્ટર નેફ્રોલોજિસ્ટ, સાથે સાથે ડૉક્ટર પંકજ શાહ, ડૉક્ટર હિતેશ દેસાઈ, ડૉક્ટર મયુર પાટીલની ટીમ મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં કાર્યરત છે. અત્યારે અમારા ત્યાં મહિનામાં 5-7 કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે. અઠવાડિયાના લગભગ 2-3 કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અમારા ત્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટ બધા પ્રકારના કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જેમ કે લિવિંગ ડોનર, જેમ કે કોઈ ઘરેથી ઘરના કોઈ રિલેટેડ વ્યક્તિ કિડની આપતા હોય, કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ જેમાં કે એક્સિડન્ટ કેસ કે બ્રેઇન ડેડ પેશન્ટની કિડની મળતી હોય, પછી પીડિયાટ્રિક કિડની ટ્રાન્સપ્લાન્ટ જેમ કે નાના બાળકોનું, અમારા 10 વર્ષના થયા કર્યા છે અમે, 10-15 વર્ષના ઘણા ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. પછી એલ્ડરલી કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે કે 65 યર્સની એજ. હવે 60-65 યર્સના એજમાં બહાર કોઈને એવું એ લોકો સલાહ આપે કે તમે ડાયાલિસિસ ચાલુ રાખો, પણ જો એ વ્યક્તિને સારી ક્વોલિટી ઓફ લાઈફ જીવી હોય તો એ ટ્રાન્સપ્લાન્ટ ચોક્કસ કરાવી શકે છે. અને એવા ટ્રાન્સપ્લાન્ટ થોડા હાઈ રિસ્ક ગણાય, જે કેમ કે એજ રિલેટેડ સર્જિકલ રિસ્ક વધારે હોય, તો એવા ટ્રાન્સપ્લાન્ટ પણ અમે ઘણા કર્યા છે. પછી તમે તો જાણો જ છો કે સિમ્સ એક કાર્ડિયક યુનિટ છે, તો અમારા પાસે એવા પેશન્ટ જેમને કાર્ડિયક કોમોર્બિડિટી હોય, જેમ કે વાલના પ્રોબ્લેમ કે હાર્ટનું પમ્પિંગ કમજોર હોવું અને એનાથી કિડની ફેલ થઈ, તો એવા હાઈ રિસ્ક કેસીસ જેમાં કાર્ડિયક કોમોર્બિડિટી હોય એવા ટ્રાન્સપ્લાન્ટ પણ અમે કર્યા છે. રેનલ સાયન્સમાં સર્જિકલ પ્રોસિજર 2015માં મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવેલા પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે શરૂ થઈ હતી. વર્ષોથી ટીમ દર્દીની સંભાળને વધારવા અને દર્દીની ઝડપ રિકવરી માટે અપનાવેલી અદ્યતન સર્જિકલ પ્રોસિજર જે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ડૉક્ટર સિદ્ધાર્થ માવાણી આ પ્રસંગે જણાવે છે કે 100 કિડની ટ્રાન્સપ્લાન્ટની સફર એક સક્ષમ યુનિટ તરીકે અમારી ક્લિનિક શ્રેષ્ઠતાને સ્થાપિત કરવાની જવાબદારી છે, જે નોંધપાત્ર રહી છે. અમને ગર્વ છે કે અમે 100 ટ્રાન્સપ્લાન્ટ કરી બતાવ્યું છે. મેનેજમેન્ટ અમને આ શક્ય બનાવવા માટે હંમેશા સમર્થન આપતું રહ્યું છે. આજે અમે ખૂબ જ ટૂંક સમયમાં 100 કિડની ટ્રાન્સપ્લાન્ટ કમ્પ્લીટ કર્યા છે. આમ જોવા જઈએ તો એક આનંદની વસ્તુ છે અને આમ જોવા જઈએ તો એક સંકેત છે કે ભાઈ આપણા સમાજમાં કિડની ફેલિયરના કેસીસ વધી રહ્યા છે અને ડાયાલિસિસ કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ખુશ એ વાતની છે કે અમે સારી રીતે આ બધા જ પેશન્ટોને નવું જીવન આપ્યું છે. આ એક અગત્યનો સંકેત એ પણ છે કે આપણી જે સામાજિક સંસ્થા, સામાજિક આપણી જે ગોઠવણ છે એ પ્રમાણે એક ઘરનું વ્યક્તિ બીજા ઘરના વ્યક્તિને હેલ્પ કરવા માટે હંમેશા તત્પર રહે છે અને એના માટે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ આટલા થઈ શકે છે. જો અમે 100 કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા તો એમાંથી કદાચ 12-15 ટ્રાન્સપ્લાન્ટ કેડેવર એટલે કે બ્રેઇન ડેથથી છે, પણ બાકીના 80-85 કિડની ટ્રાન્સપ્લાન્ટ લાઈવ ડોનર એટલે કે ઘરમાંથી જ સગાએ કિડની આપી અને સરસ થઈ ગયા. સો આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. મેરિંગો હોસ્પિટલના ડૉક્ટર કેયુર પરીખ જણાવ્યું હતું કે જેમ કે અમે મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં 100 સફળ કિડની પ્રત્યાપણના માઇલસ્ટોનને સેલિબ્રેટ કરે છે, અમે અમારી સાથે ડૉક્ટરની ટીમની સક્ષમતા અને તેની ઓળખ છીએ. ડૉક્ટર રાજીવ સિંગલે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં 100 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેના માઇલસ્ટોન સુધી પહોંચવા માટે અમે અત્યંત ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ સિદ્ધિ એ અમારી આખી ટીમના સમર્પણ, નવનીનતા અને કરુણાપૂર્ણ સંભાળનો પુરાવો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.